ઓમ નમઃ સદેભ્યઃ, ઓમ નમઃ સદેભ્યઃ, ઓમ નમઃ સદેભ્યઃ. પરમાત્ પ્રકાશ શ્લોક નંબર 7 છે. આજે સવારે સમગ્રલક્ષી સ્વાધ્યાય અભ્યાસ મૂળ ટીકા એના મુખ્ય બિંદુઓ પર આજે આપણે સવારે કરી છે. અત્યારે આપણે ગુરુદેવશ્રીના વ્યાખ્યાન પ્રવચનને આધારે વિશેષ બિંદુઓની આપણે ચર્ચા લઈશું. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 1, એમાં પાન નંબર 92 છે, 92 આજ સવારનો સ્વાધ્યાય છે. 1974-75 આ વર્ષોમાં એ સ્વાધ્યાય ઉપલબ્ધ નહીં હોવાથી 1965ની સાલનું પ્રવચન આમાં લેવામાં આવેલ છે. પ્રવચનનો નંબર છે 6, ગાથાનો ક્રમ છે 7. 24/9/1965ના દિવસે, શુક્રવારના દિવસે થયેલું પ્રવચન છે. થોડુંક આજે અત્યારે આપણે ગુરુદેવશ્રીના મૂળ ઉદ્ગારો, મૂળ અંશો ઘણું કરીને એમનું વાંચન એને આપણે વાગોળશું, જેથી પૂજ ગુરુદેવશ્રીનો જોર, પૂજ ગુરુદેવશ્રીની મસ્તી ટીકાના કયા પ્રકરણ, કયા અંશો ઉપર, કયા શબ્દો ઉપર દેખાય આવે છે એનો ખ્યાલ આપણને આવે. ગુરુદેવશ્રીનો અંતરંગ, એમના અંતરંગમાં રહેલ ટીકાકાર, ગ્રંથકાર કે મૂળ ગ્રંથ, એમના મુખ્ય કયા અંશોનો પ્રભાવ એમના ચિંતન પર છે, એમના પ્રસ્તુતિકરણ પર છે એ આપણને ખ્યાલ આવે. આપ સૌ શાસ્ત્ર હાથમાં રાખજો. હું પાના બોલતો જઈશ, પાના સાથે સાથે પ્રકરણ આપણે જોશું. બાકી જેની તેની જવાબદારી પોતે સમજવી. સ્ક્રીન ઉપર હું મૂકવાનો નથી. પાન નંબર 92 ઉપર આ વ્યાખ્યાન શરૂ થાય છે. પ્રવચન ક્રમાંક 6, 7મો શ્લોક, 7મી ગાથા, 7મો દોહરો, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણેયને વંદનારૂપ માંગલિકનો કળશ છે, માંગલિકનો શ્લોક છે. આ 6 શ્લોકો સુધી તો સિદ્ધ ભગવંતોને વંદન કર્યા અને થોડીક ઔપચારિક ચર્ચા 6મા છેલ્લા શ્લોકમાં અરહંત ભગવંતો સંબંધીપણેમાં આવી. માર્ગ અને માર્ગના પ્રકાશક, સર્વે કર્મોના ક્ષયે અનંત ચતુષ્ટય સંપન્ન, સર્વજ્ઞને વીતરાગી, અરહંત દશાને પ્રાપ્ત, પરંપરાએ પછી માર્ગ અને માર્ગને પ્રાપ્ત, માર્ગ અને મોક્ષ, માર્ગને અને મોક્ષ ફળને, એટલે મુક્તિના ફળને, મોક્ષને પામેલા, તો સરવાળે સિદ્ધોની જ વાત આવી. અરહંત તો એક વચ્ચે તબક્કો ભર હતો, તો અરહંત અને સિદ્ધોની વાત પૂરી થઈ. હવે આ ગાથા, આ શ્લોકમાં સાગમટે ગુરુના સ્થાને રહેલા ત્રણ પરમેષ્ઠીઓની વાત છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. ટીકાની શરૂઆતમાં ભેદાભેદ રત્નત્રયને સાધનારા, એની મેં ચર્ચા સવારે કરી છે. ભેદરૂપ રત્નત્રય એટલે ભૂમિકા પ્રમાણેનો વ્યવહાર, અભેદ રત્નત્રય એટલે નિશ્ચય રત્નત્રય, એને ઉત્સર્ગ માર્ગ કહેવાય. ઓલો અપવાદ માર્ગ છે, વ્યવહાર માર્ગ એ અપવાદ માર્ગ છે.
આલંબન છે, હંત હસ્તાવલંબ ટેકો છે, એ રાજમાર્ગ નથી, એ સાચો સ્વાસ્થ્ય નથી, એ બગડેલ સ્વાસ્થ્યની સૂચના છે. કયું? ભેદરત્નત્રય. ભેદરત્નત્રય એટલે સરાગ સમ્યક, તો સરાગ સમ્યક જ્ઞાન, આગમનો અભ્યાસ, ભગવાનની વાણી સાંભળવાના ભાવ, અરે તત્વ અને તત્વ વિચારના ચિંતન મનનમાં લાગેલો ઉપયોગ, એ આત્મસ્વાસ્થ્ય વિચલિત થયાની સૂચના છે. શું કીધું ધનજીભાઈ? સ્વરૂપમાં રહી ન શકે, સ્વાસ્થ્ય બગડે એટલે બહારનો એ ઉપચાર છે. અને જ્ઞાની સમજે છે એ બહારના ઉપચારથી અંદરનો સ્વાસ્થ્ય મારો સુધરવાનો નથી. ખ્યાલમાં આવ્યું કંઈક? ભેદ રત્નત્રયરૂપ વ્યવહાર મોક્ષ માર્ગ, એને સરાગ સમ્યક્ત્વ કહેવાય. સરાગ સમ્યક્ત્વ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચાર, સાધકને જ હોય. ગઈકાલે ગુરુદેવશ્રીએ કીધું હતું, સિદ્ધ ભગવંતો પૂર્ણ થયા છે એટલે એમને ભેદરત્નત્રય નથી, અને સંસારીઓને નિશ્ચય નથી, અભેદ રત્નત્રયરૂપ માર્ગ નથી એટલે એમને ભેદરત્નત્રયરૂપ માર્ગ નથી. કેમકે જેમને નિશ્ચય હોય એમને જ વ્યવહાર હોય. અમે આજ સવારે પણ ઘણી વાર વાત કરી છે. હવે સીધી વાત, આચાર્ય પરમેશજીના પંચાચારનું પ્રકરણ શરૂ થાય છે, પણ ગુરુદેવશ્રીની મસ્તી, વ્યાખ્યાનની શરૂઆતમાં તો એટલો ગાઢો ચિંતન આવે છે, બે ત્રણ ચાર ફકરામાં તો ગુરુદેવશ્રી ક્યાંક ન્યારી નિરાળી દુનિયામાં જ હોય છે, બે પાંચ દસ મિનિટ તો એમ જ હોય, પછી મૂળ ટીકા ચાલુ થાય, કેમકે ઘોલન હોય ને બધું. તો શરૂઆતમાં તમે જુઓ, ચાલતા વિષય સાથે જ ગુરુદેવશ્રીનું ઘોલન કેટલું સરસ છે, ઘણું કરીને વાંચશું આજે આપણે. મૂળમાં ગાથા ચાલે છે ને, એમાં પરમાત્ પ્રકાશ છે, આ આચાર્યને ઉપાધ્યાયને સાધુની સ્થિતિ શું છે એમ ઓળખીને પ્રભાકર ભટ્ટ એટલે ઓલો શિષ્ય એને નમસ્કાર કરે છે, યોગિન્દુ દેવને નમસ્કાર કરે છે. પહેલાં અરહંતને સિદ્ધનું સ્વરૂપ ઓળખાવી, ઓળખાણ કરીને નમસ્કાર કર્યો, હવે સાચા આચાર્ય ઉપાધ્યાય સાધુ કેવા હોય એને ઓળખીને નમસ્કાર કરવો, એને ખરો નમસ્કાર કહેવાય છે. ખરો એટલે અહીંયા વ્યવહારવાળો. હવે ઓલો પંચાચારવાળો પ્રકરણ જોવો. હવે આચાર્યની વ્યાખ્યા ચાલે છે, ઓલી ટીકા, ટીકાની શરૂઆત, સાતમા ગાથા, સાતમી ગાથાની ટીકાનો શરૂઆત, એમાં ચાર બોલ છે. સેના માટે ચાર બોલ છે ખબર? કે એક આત્મા જ સમયસાર સ્વરૂપ, આત્મા જ સર્વ પ્રકારે આરાધવા લાયક છે, તેનાથી જુદી બધી જ પરવસ્તુઓનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. સાવ છેલ્લી લીટી જુઓ, આમાં મળી ન મળી? મળી ને? પાના નંબર 92 ઉપર સાવ છેલ્લી લીટી, તે એક જ આરાધવા લાયક છે, બાકી બધું જ છોડવા લાયક છે. આરાધવા લાયક છે એટલે ઉપાધેય, અને ત્યાજ એટલે છોડવા લાયક છે એટલે હેય. એટલે ઉપાધેય તત્વ શું અને હેય તત્વ શું એનો જ્ઞાન કરાવ્યા, પણ એને ચાર બોલોથી કરાવ્યા. સાહેબ મળ્યું કે નહીં છે ને? હા, એ આ પાના ઉપર જ ચાર બોલ છે. હા, 10 મિનિટ આની ચર્ચા આપણે કરશું, 10 મિનિટ નહીં, વધી વધીને 5 થી 6 મિનિટ, આગળ પછી વધશું. જો હવે આચાર્યની વ્યાખ્યા ચાલે છે, આપણે તો નમો લોએ સૌ આયરિયાણમ એની વ્યાખ્યા ચાલે છે, અરહંતાણમ સિદ્ધાણમ વ્યાખ્યા પૂરી થઈ ગઈ. અહીં દર્શનથી ફરીને લઈએ, જો ફરીની ફરીથી લઈએ, ગઈકાલે ઘણું લીધું છે. આ ગઈકાલે 5 નંબરના પ્રવચનમાં બધો જ વિસ્તાર આવી ગયો છે. ગઈકાલના પ્રવચનમાં નિશ્ચય અને વ્યવહાર બધો જ વિષય આવ્યો,
છતાં તમે ગુરુદેવશ્રી જો ફરીથી લઈએ છે. હવે કેટલાકને એમાં રિપીટેશન લાગે. હમણાં તો એક બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ, નામ નહીં કહું, એણે તો એવું બોલ્યા કે નાઇરોબીનું જે એક પ્રવચન છે એ જ્યાં ત્યાં બધા ઉત્સવોમાં હજારો વખત ચલાવ્યા હશે તો એ હજારો વાર એક ને એક ચલાવેલું પ્રવચન સાંભળવા પાસ માટે મારી પાસે સમય નથી. તમે નામ સાંભળશો ને પગની નીચેથી જમીન ખિસકી જશે. હું તો એમ જ કહું છું, એક પ્રવચન આખી જિંદગી અને હજારો કરોડો વાર સાંભળો તોય તમારું કામ થઈ જાય. એક પ્રવચન, એક પ્રવચન નહીં, એક ફકરો, એક એક લીટી, એક એક વાક્ય બ્રહ્મ વાક્ય છે. જો એક વાત સમજો, પરિચયથી પ્રેમ વધે. તો જેમ જેમ આ પ્રવચનોનો પરિચય થાય ને એના પ્રત્યેનો પ્રેમ વધે, અને એ પ્રવચનોમાં જેના અંગે પ્રેમ છે ને એ આત્માનો પ્રેમ ઉછળે. અને સાહેબ, ભાવનાના વિષયમાં નિરંતરતા ક્વોલિટી છે, ગુણ છે, ડિસક્વોલિટી નથી. નાનું બાળક દિવસમાં કેટલી વાર માના ખોળામાં આવીને પુરાય તો માં થાકે? અરે માં એને જ કહેવાય. 24 કલાક એના ખોળામાં આવીને બેસે ને બાળક તો એ થાકે નહીં, ઉલટા નહીં તો ખુશખુશાલ રહે. ભાવના છે ને, ભાવના વાત્સલ્ય છે. એમ પ્રવચન વાત્સલ્ય હોય તો જિનાગમનો એક એક શબ્દ, એક એક વાક્ય, એક એક ગાથા આપણા માટે તો ગારુડી મંત્ર છે, ઝેર ઉતરી જાય. ક્યાંક અટકવાના રસ્તે છીએ એટલે આપણને આ બધું રિપીટેશન, રિવિઝન. કેમ ધંધા અને વ્યાપારમાં રિવિઝન નથી? પેઢી તો એ નહીં હોય, કોળસાનો ધંધો હોય તો કાળા કોળસાની હારે જ ને ધંધો આખી જિંદગી. પેઢી ઈ ને ઈ, ગલ્લો ઈ ને ઈ, અને ઓલો સડેલી ખુરશી ઈ ને ઈ. પણ એ ધંધામાં એને કોઈ દી રિપીટેશન, પુનરાવર્તન નથી લાગતો, કેમ કે એમાં ધન લાભ દેખાય છે ને. તો એમ આમાં ધર્મ લાભ દેખાય તો રિપીટેશન ન લાગે. આનંદના વિષયમાં કોઈ દી કંટાળો નહીં આવે. તો જો ગુરુદેવશ્રી, અહીં દર્શનથી ફરીને લઈએ, એમ ફરીથી રિપીટેશન, રિવિઝન. જુઓ પહેલાં શું લીધું, જુઓ કે આ આત્મા છે વસ્તુ અનંત ગુણરૂપ, સ્વરૂપરૂપ, એક સ્વભાવરૂપ. શબ્દો જુઓ, ગુણરૂપ, સ્વરૂપરૂપ, એક સ્વભાવરૂપ આત્મા. હવે જોજો, નયોની ભાષામાં ટીકાકાર કહેશે અને ગુરુદેવશ્રી પણ બોલશે, એને કર્મનો સંબંધ છે. જો કર્મ, કર્મની વાત ચાલી આમાં, કર્મ એટલે દ્રવ્યકર્મ. તો કહે છે, અસદભૂત વ્યવહાર નહે. આત્મા કર્મોથી બંધાયેલો છે, એ અસદભૂત વ્યવહાર નહે. વસ્તુ સ્વભાવની દ્રષ્ટિએ સંબંધ નથી. એને આપણે એમ સમજો, અસદભૂત વ્યવહાર નહે, બંધ છે. પણ આત્મા તો અબંધ છે. શું કીધું? અસદભૂત વ્યવહાર નહે, કર્મોનો બંધ છે, કર્મો સાથે સંબંધ છે. પણ એ સંબંધના કાળે પણ આત્મા તો અબંધ છે. ઓલે બેડીથી બંધાયેલો માણસ બેડીથી બંધાયેલો છે કે છૂટો છે? જો એ બંધાયેલો હોય તો છૂટશે નહીં. એ છૂટો છે એટલે છૂટશે. એ છૂટો જ છે. બેડીનું બંધન તો અરે ઉપર છે ને, અંદર ક્યાં છે?
તમે શ્રીમતી સાથે સંબંધમાં હતા ને, બંધનમાં હતા ને, તો કાં છૂટી ગયા? જે જાય એ મારું નહીં અને મારું કોઈથી જાય નહીં, એ નિયમ છે. એટલે આ અમારા સંબંધી આમાં મને એક વાત, બધા હમણાં રક્ષાબંધનની વાર્તા આવશે, પ્રસંગ આવશે પરમ દિવસે. રક્ષાની વાતમાં આનંદ કે બંધનની વાતમાં આનંદ? બલિ નમુચી બૃહસ્પતિ વગેરે મંત્રીઓનું બંધન હારું થયું અને મુનિ ભગવંતો ઉપસર્ગમાંથી એમની રક્ષા થઈ, બહુ જ સારું થયું. અરે રક્ષા ઈએ અનુરાગ, બંધન ઈ તો અનુરાગ ખરો જ, એ તો દ્વેષ. એક મિનિટ માટે વાર્તા સાંભળો, એક મિનિટ નહીં, 30 સેકન્ડ. મુનિરાજ સામાયિકમાં જંગલમાં બેઠા છે. એક જંગલી સુવર આવીને મુનિરાજ, એક જંગલી વાઘ વરુ આવીને મુનિરાજ ઉપર આક્રમણ કરે છે, ફાડીને ખાવા દોડે છે. એટલી વારમાં ત્યાં એક જંગલી સુવર આવીને ઓલા સિંહના આક્રમણથી મુનિરાજને બચાવે છે. બેઉ વચ્ચે ઘમાસાન. જંગલમાં કેટલા છે? ઝાડવાન નીચે 3 જણા, મુનિરાજ, સિંહ અને સુવર. સુવર મરીને દેવગતિમાં જાય, વાઘ મરીને નરકે જાય. બોલો બેન, તમને સમજાય છે? પાછળ બેઠા છો, હિન્દી ગુજરાતી? ગુજરાતી. મુનિરાજ ક્યાં જાય બતાવો, મેં જવાબ નથી આપ્યો. સુવર જાશે દેવમાં, બોલો, વાઘ આક્રમણ કરનારો એ જશે નિયમથી નરકમાં. પણ પ્રશ્ન એ છે, મુનિરાજ ક્યાં ગયા કે મુનિરાજ ક્યાં જશે? થોડીક વારમાં મુનિરાજ ગાયબ થઈ ગયા, સ્વર્ગમાં ગયા, ઊંચામાં ઊંચા સ્વર્ગમાં ગયા હશે ને. વકીલ સાહેબ બોલો, તમારો વકાલત શું કહે છે? સુવર દેવમાં ગયો કેમ કે બચાવવાના ભાવે, વાઘ ફાડીને ખાવાના ભાવે નરકમાં ગયો, અને જેને વાઘ આવીને મને ફાડીને ખાય એમાં બીક નથી, દ્વેષ નથી, કે સુવર મને આવીને બચાવે એના પ્રત્યે રાગ નથી, રાગ અને દ્વેષ નથી, એવા મુનિરાજ તો દેહને છોડીને મોક્ષ વયા ગયા. 3 જીવોની 3 ગતિ, અશુભ ભાવે નરક, શુભ ભાવે સ્વર્ગ, અને શુભ અને અશુભના અભાવે મોક્ષ. આ પ્રથમાની પ્રવચન સારજીમાં લીધું છે, કરુણા પણ મોહનો ચિહ્ન છે. એટલે જેટલા જે બધા ચેરિટેબલવાળા જે બધા કરુણા કરો, ગુરુદેશ નથી કહેતા, વિધવાઓને સિલાઈ મશીનો આપો, કપડાં આપો, રોટલા આપો, ઘડીએ ગુરુદેશથી કહેતા હોય છે, આત્માની દયા કરો. કેમ દયામાં આત્મા નહીં આવે? કે આત્મામાં આખી દુનિયા જ આવે. ષટકાય જીવો પ્રત્યેની દયા હોય ને, તો ષટકાય જીવોમાં પોતે નથી? અરે છ કાય જીવોમાં પોતે છે કે નહીં? તો રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી હિંસા છે, રાગાદી ભાવોની ઉત્પત્તિ ન થવી અહિંસા છે. આત્મ પરિણામ હિંસન હેતુત્વાત સર્વમેવ હિંસયિતત્, પુરુષાર્થ શુદ્ધિ પાયમાં આત્મ પરિણામ હિંસન હેતુત્વાત. અરે પોતાના પરિણામોનો ઘાત થયો કે નહીં? ચૈતન્ય પ્રાણ હણાણા કે નહીં? તો મોટામાં મોટી હિંસા તો એ છે. ખ્યાલમાં આવ્યું? તો કર્મ બંધન છે, અસદભૂત વ્યવહાર નહીં, વસ્તુ સ્વભાવની દ્રષ્ટિએ સંબંધ નથી. સંયોગ સંબંધે બંધ છે, વસ્તુ સ્વભાવે તો વસ્તુ તો અબંધ છે. એટલે વ્યવહાર પણ જણાયો, જો ઓલા કર્મોનો સંબંધ છે ને એમ જણાયો, અને વસ્તુના સ્વભાવ દ્રષ્ટિએ એ સંબંધ રહિત છે. આ પહેલો બોલ, કર્મથી બંધાયેલો છે. બીજો બોલ, આત્માની પર્યાયમાં રાગનો સંબંધ છે, પુણ્યને પાપ દયાદાન શુભાશુભ ભાવ એનો વર્તમાન પર્યાયમાં અશુદ્ધ નિશ્ચય નયે સંબંધ છે. ઓલામાં વ્યવહાર કીધો તું, આમાં અશુદ્ધ નિશ્ચય ને. ઓલામાં કેમ વ્યવહાર કીધું હતું? કેમ કે પરદ્રવી છે,
આમાં કેમ અશુદ્ધ નિશ્ચય કીધું? કેમ કે રાગાદી ભાવો સ્વાસ્ત્રિત જીવના જ પરિણામ છે. કર્મ તો પરદ્રવ્ય છે, અહીંયા વિકાર તો પામરતા છે, અને પામરતા તારી પર્યાયમાં છે. એટલે સ્વાસ્ત્રિતો નિશ્ચય એ તારે આશ્રય થયેલા છે, એટલે અશુદ્ધ નિશ્ચય ને એના વિશે. શું સમજાય છે? આટલો આ પ્રકરણ આપણે 2 મિનિટમાં સાંભળી ગયા હતા સવારે, 2 જ મિનિટમાં પૂરું થઈ જાય. અને મેં જોયું છે આ પરમાત્મ પ્રકાશના પ્રવચનો 11, 11.5, વધીને 12 પાના છે. પહેલો પ્રવચન, બીજો પ્રવચન, ત્રીજો પ્રવચન, બધા 11 પાના જ છે. મારી પાસે ટાઈમ મળે ને તો દરેક પ્રવચનમાં કેટલી લીટી, કેટલા શબ્દો, એની પણ નોંધ તૈયાર કરું. પણ આ પાપી પેટ આજીવિકા પાછળ કુચ્છે મરવું પડે છે. પણ પાના તો જોઈ જ લઉં કેટલા પાનામાં છે. 11, 11.5, 3-4 પ્રવચનો બધા 11 પાનામાં જ છે. ચલો, એ તો પોતપોતાની મસ્તી છે, મલાવવાની રીત છે બધી. તો બીજો આવ્યો રાગાદી ભાવો સાથે સંબંધ, કે જે અશુદ્ધ નિશ્ચયને વસ્તુની અંતરદૃષ્ટિથી જોતા વસ્તુને એની સાથે કંઈ સંબંધ નથી. નથી કર્મો સાથે સંબંધ, નથી આ ભાવ કર્મો સાથે સંબંધ. ઓલા દ્રવ્ય કર્મો અને આ ભાવ કર્મો, એટલે બેનું એકનું જ્ઞાન કરાયું અને એકને ઉપાધેય બનાવ્યો. જો ઓલા બેઉનું જ્ઞાન કરાયું, સંયોગે છે પર્યાયે છે. શું કીધું? સંયોગે છે અને પર્યાયે છે, પણ તારા સ્વભાવે તો નથી. જે સ્વભાવમાં નથી એ સ્વભાવ ઉપાધેય છે. આગળ આવ્યું ને સર્વથા ઉપાધેય. પછી 4 જ્ઞાનની પર્યાય. જો હવે ત્રીજો બોલ, મતિ શ્રુદ્ધ અવધિ મન પર્યાય છે, છતાં એ વિભાવ ગુણ છે. આ નિયમસારમાં બહુ જોરદાર આવ્યો, સ્વભાવ ગુણ પર્યાય અને વિભાવ ગુણ પર્યાય. 38મી ગાથા નિયમસારની તમે જુઓ, પરદ્રવ્ય પરભાવ માટે હે વગેરે માટે હોવા છતાં તે હે જ. અરે, મતિ જ્ઞાન હોય છે પણ હે જ, શુદ્ધ જ્ઞાન હોય છે પણ હે જ, અને એમ જ અવધિ અને મનપરે જ્ઞાન, અને એક શુદ્ધ દ્રવ્ય સ્વભાવ અખંડ, એ વિભાવ પર્યાય રહી ચિદાનંદ ચિદરૂપ એક અખંડ સ્વભાવ શુદ્ધાત્મ તત્વ, એ ભૂતાર્થ છે, સત્યાર્થ છે, સાચું છે. શબ્દ જો, ઓલું છે ખરું વકીલ સાહેબ, ઓલું છે ખરું, મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન વગેરે ઓલું છે ખરું, ત્રીજો બોલ ચાલે છે, પણ વ્યવહારે સાચું. પણ વ્યવહારે પરમાર્થ કેવો, પરમાર્થે વ્યવહાર કેવો, ખોટો. આપણને ઓલી ભાષા કેવી વળગેલી છે, વ્યવહારે કરવું જ પડે, એવો ભૂત સવાર છે આપણા માથે. થોડુંક હું 1 મિનિટ આના અંગે કહું. ઉઠમણું હોય તો જોવું જ પડે, ધંધો બંધ કરીને આવી જાય. ડૉક્ટર પણ પોતાનો ડિસ્પેન્સરી બંધ કરીને આવી જાય ઉઠમણા માટે, 10 મિનિટ માટે. અધિકારી સ્ત્રીઓ બધા પહોંચી જાય, કેમકે વ્યવહારે જવું જ પડે, પહોંચવું જ પડે. બહુ મોટો માથો દુનિયાથી વિદાય લીધેલ છે. મારો એક પ્રશ્ન છે સાહેબ, બહુ નિખાલસતાથી પૂછું છું. કોક ગુજરી જાય, મરી જાય, લગ્ન હોય, ફલાનું હોય, ઢીકણું હોય, તો વ્યવહારે પહોંચવાની તૈયારી. દેવશાસ્ત્ર ગુરુની આરાધના, સ્વાધ્યાય, ચિંતન, મનન, આમાં પણ વ્યવહારે તો કમસે કમ પહોંચવું ન જોઈએ? તો આમાં કેમ એ નથી લાગતો કે ભાઈ નહીં નહીં વ્યવહારે તો નહીં તો બીજા પાડોશી શું કહેશે, સ્વાધ્યાયમાં તો જવું જોઈએ. કોઈ દિવસ આ વ્યવહાર આપણને અંદરમાં લાગી આવે છે ગેરહાજરી હોય તો? ધર્મની આરાધનાવાળો વ્યવહાર, સ્વાધ્યાયવાળો વ્યવહાર એ આપણી લિસ્ટમાં જ નથી. અને જે નરક અને નિગોદનું કારણ છે ને, ઓલો લોક વ્યવહાર, એને આપણે છાતીએ વળગાડીને બેઠા છીએ. સમસ્ત અવિદ્યાનો મૂળ કીધું છે એને,
મનુષ્ય વ્યવહાર, અસમાન જાતીય પર્યાયનો મનુષ્ય વ્યવહાર. તો ઉઠમણા, પ્રાર્થના સભા, મેં તો ઘણા ઘણા મિત્રોને જોઉં છું. એક ભાઈ તો એવા છે, એકને હમણાં હમણાં ઉપરા ઉપરી બે ત્રણ ભાઈઓ મને ધ્યાનમાં આવ્યા, એમના દર્શન કોક ગુજરી જાય તો જ થાય અહીંયા. એ ઉઠમણામાં જ હોય, ઉઠમણામાં હોય હોય અને હોય જ, પ્રાર્થના સભામાં હોય જ. તમે લોકો દાંત કાઢો છો, પણ હકીકત છે. આ જીવને અહીંયા આવીને બેસીને સ્વામીજીના પ્રવચનમાં તત્વ સાંભળવા માટે સમય નથી. અને આવે ટાણે જ, ઉઠમણું 10:15 વાગે હોય બરાબર, એ ભાઈઓની એન્ટ્રી થયેલી હોય. અને એમાં તો હું એક બે જણાને બહુ સારી રીતે ઓળખું, સમાજમાં રહીએ છીએ ને આપણે. તો મને એમ થાય કાન પકડીને કહું, ભાઈ સાહેબ સ્વાધ્યાયમાં આવતા જાઓ. એટલે કોક મરી ગયા હોય એમાં આવવાની તૈયારી, પોતાના જીવન માટે આવવાની તૈયારી નથી. હું આમાં સાથે વાત કરું છું, આપણે કાંઈ કોઈની સાથે કાંઈ લાગે વળગે નહીં, દ્વેષ બેશ કાંઈ એને હિસાબે નહીં. પણ તમે વિચાર કરો, અટકવાના રસ્તા જીવે કેવી રીતે શોધી કાઢ્યા હોય. કેમ કે પ્રાર્થના સભા ઉઠમણમાં આખું ગામ આવેલું હોય ને, તો 5-50 ચહેરાઓ જે વરસદીથી મળ્યા ન હોય, કેમ છો કેમ નથી, હા કહેતા હતા અને કહેતી હતી, આ ઓટલા ફોડવાના ધંધા. તો મને એક વાત બતાવો, આપણી ધાર્મિક ક્રિયાઓમાં પણ સામાજિકતા ઘૂસી ગઈ. ખરેખર તો સામાજિકતામાં આધ્યાત્મિકતા અને ધાર્મિકતા હોવી જોઈએ. શું કીધું સાહેબ? એટલે મોરારી બાપુ છે ને, મોરારી બાપુ આ ગાદી હતી તો નામે ન લેવાય, પણ છતાં હું એક શિક્ષક હતા, શિક્ષક જ છે માટે એક વાત કહું. એણે એક વખત એક પોતાના વક્તવ્યમાં એવું કીધું, ધર્મમાં રાજનીતિ ઘૂસે ને તો ધર્મ ભ્રષ્ટ થઈ જાય, પણ રાજનીતિમાં ધર્મ પ્રવેશે તો દેશનું ભલું થાય. શું કીધું? રાજનીતિમાં ધર્મ અને નીતિ જો પ્રવેશે ને તો દેશનું ભલું થાય, પણ જો ધર્મમાં રાજનીતિ ઘૂસે ને તો ધર્મ ભ્રષ્ટ થઈ જાય. એટલે જ કૃપાળુદેવનું વાક્ય યાદ કરજો, લોકસંજ્ઞા એ લોકાગ્રે જવાતું નથી. બોલો બેન, તમને કંઈ સમજાય છે? પાછળ બેઠા છો, હા આગળ આવીને બેસો, મીનાબેન પાસે બેસો, એની પાસે શાસ્ત્ર છે. હા શું સમજાણું? લોકસંજ્ઞા એ લોકાગ્રે જવાતું નથી. અને કોણ કેટલું સાથ આપે છે? હા આ બધા છોકરાઓ મોટા મોટા પેકેજના લોભે મા બાપને ભારતમાં મૂકીને અમેરિકાના રસ્તે વયા જાય છે, ત્યાં જઈને પછી રહેતા થાય, પછી અહીંયા આવવાનું નામ નહીં, અને અહીંયા ગડ્ડા બુડ્ડા મા બાપ નોકરોના ભરોસે જિંદગી ગાળે. સાહેબ તો એ છોકરાઓને વધુ પડતું ભણાવીને પેકેજ અને પ્લેસમેન્ટના રસ્તે તમે લઈ ગયા, તો ઘડપનમાં નોકરોના ભરોસે સમાધિ સાધવાની પૂરું તૈયારી કરી હતી. $5-50 લાખ ઓછા મળે તો ચાલશે, પણ મા બાપની આંગળી પકડીને મા બાપની સાથે રહે તો એમની સમાધિ એમનું જીવન શણગારે. ચલો સમજાણું? ત્રણ, ત્રીજા બોલ, પહેલા બોલમાં શું આવ્યું? દ્રવ્ય કર્મોથી રહિત. બીજા બોલમાં આવ્યું રાગથી રહિત, ભાવકર્મથી રહિત. ત્રીજા બોલમાં આવ્યું જ્ઞાનના જે ભેદો છે એનાથી રહિત. જો માટે હોવા છતાં તે હે છે, અને એક શુદ્ધ દ્રવ્ય સ્વભાવ અખંડ, એ વિભાવ પર્યાય રહિત ચિદાનંદ ચિદરૂપ એક અખંડ સ્વભાવ શુદ્ધાત્મ તત્વ, તે ભૂતાર્થ છે, સત્યાર્થ છે, સાચું છે. છે ખરું વ્યવહારે સાચું ઓલું, પણ પરમાર્થે સાચો શુદ્ધાત્મ જ્ઞાયક ભાવ અનંત ગુણરૂપ એક સ્વભાવ, એવો શુદ્ધાત્મા તે જ ઉપાદે છે, અંગીકાર કરવા લાયક છે,
એની શ્રદ્ધા નિશ્ચય સમ્યક દર્શન કહેવાય છે. જો કેટલો લાંબો ફકરો આવ્યો આ 12-15 લીટીનો, પણ ગુરુદેવ શ્રીના ચિત્તમાંથી ઓલો સમ્યક દર્શનની વાત ચાલે છે, એ વાત નથી છૂટી. દર્શનાચારવાળી વાત ચાલે છે. હવે ચોથો બોલ, ચાર ગતિ, એમાં ટીકામાં છે બધું. સર્વજ્ઞે જોયેલું તત્વ વ્યવહાર અને નિશ્ચય બેઉનું સાથે જ્ઞાન કરાવીને ઉપાદેય શું છે એ બતાવ્યું. પકડો આ વાતને, જ્ઞાન બધાયનું કરાયું પણ ઉપાદેય તો આત્માને દર્શાવ્યું. મેં સવારે કીધું હતું ને, ફેલાવો આગમનો ગમે તેટલો હોય પણ સમાય જવાનો અધ્યાત્મ હોય. ઘર વખરી સાફ સફાઈ વખતે વેર વિખેર કરો, પણ મહેમાન આવવાના હોય, શાંતિથી ઘરમાં રહેવાનું હોય તો ફેલાયેલી બધી વસ્તુઓ ઘર વખરીને ઠેકાણે પાડો. સિમ્પલ વાત છે ને. હા અચ્છા બેન, તમને એક પ્રશ્ન પૂછો. રસોડામાં જે કપ રકાબી અને બધું વાસણ કોસણ જે બધું મૂકેલા હોય એને કાઢીને ઘા કરીને ફેલાવતા વાર લાગે કે એમને મૂકતા વાર લાગે? સાહેબ બોલો. ઘર વખરીનો ફેલાવો કરતા વાર નહીં લાગે, એમ ચાર ગતિ 84 લાખ યોનિઓમાં ફંગોળાઈ જતા વાર નહીં લાગે. ઓલાને સમેટતા વાર લાગે. અડધી કલાકમાં તો રસોડું ખાલી થઈ જાય, અરે ઘર ખાલી થઈ જાય, પણ એ બધું ઠેકાણે પાડતા 1-2 મહિના લાગે. અને તોય 2 મહિના પછી પણ હજી ઓલી વસ્તુ તો હજી મૂકવાની બાકી છે. એમ ચાર ગતિ 84 લાખ યોની કષાયોનો ફેલાવો સહેલું છે, પણ એમાંથી નીકળીને પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં આવીને સમેટાઈને રહેવામાં અઘરું લાગે, વાર લાગે, સમય લાગે. એના માટે સમર્પણતા જોઈ. એટલે નિયમ સારકારે કીધું, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. સમજાણો? તો ચાર ગતિ લીધી, સર્વજ્ઞે જોયેલું તત્વ વ્યવહાર અને નિશ્ચય બેઉનું સાથે જ્ઞાન કરાવી. જો વ્યવહારે આમ છે, નિશ્ચયે આમ છે. વ્યવહારે કર્મો બંધાયેલા છે, નિશ્ચયે આત્મા અબંધ છે. વ્યવહારે રાગ આદિ ભાવકર્મો છે, નિશ્ચયે આત્મા તો અસંયુક્ત સ્વભાવ છે. સમજાણું? વ્યવહારે મતિ શુદ્ધ અવધિ મનપરે જ્ઞાન આદિના ભેદો છે, પરમાર્થે તો જ્ઞાન અભેદ એક જ છે. બરાબર? એમ અહીંયા કહે છે, વ્યવહારે ગતિઓ છે અને નિશ્ચયે પરમાર્થે તો ગતિઓથી ગતિઓના ભાવોથી રહિત ભગવાન આત્મા છે. ચાર ગતિ છે, એક સમયે એક ગતિ હોય પણ એ ગતિનો વિભાવ ભાવ હે છે, છે ખરો. શું કીધું? જો આ કર્ણાન્યો એ છે ખરો, એ પર્યાયનો સત્ય સમજાવ્યા, પણ હે છે એ એનો દ્રવ્યાન્યો. છે ખરો એ આગમ, અને છતાં હે છે એ અધ્યાત્મ. શું સમજાણો? હજી એક વાત કરું, હોય છે એ ગોમટસાર, છતાં હે હોય છે એ સમયસાર. હે હોય છે એટલે વિભક્તનું જ્ઞાન કરાયું, અને ઉપાદેય ભગવાન આત્મા છે એકત્વનું જ્ઞાન કરાયું સમયસાર. પકડાય છે વાત? શું સમજાણું? હે છે હોય છે એટલે આગમ જ્ઞાન કરાયું, પણ હે છે એ અધ્યાત્મ. કેમ કે હે અને ઉપાદેયનું જ્ઞાન અધ્યાત્મમાં હોય. આગમમાં તો હોય 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 અને હોય. 8 કર્મ છે? હા છે. રાગાદિ ભાવો છે કે હા છે. નરકના ભાવ છે કે હા છે. નિગોદના ભાવ છે કે હા છે. 4 ગતિઓ છે કે હા છે. 84 લાખ યોનિઓ છે કે હા છે. ગુણસ્થાન માર્ગના સ્થાન છે 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 છે. બધું હોય 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 હોય. એ ફેલાવાનો કોઈ અંત નથી. અધ્યાત્મ કહે છે ભલે ને હોય બધું, એમાં હું નથી, મારામાં એ નથી, એનાથી હું નથી,
મારાથી એ નથી, એના માટે હું નથી, મારા માટે એ નથી, એનામાંથી હું નથી, મારામાંથી એ નથી, એને ભરોસે એ, મારે ભરોસે હું, જાય હું નહીં, હું કોઈ દી જાય નહીં. આ અધ્યાય કેટલો આમ ગજબનો, આમ નદીના બે કિનારા હોય ને એમાં બે કિનારા, નિશ્ચય આમ, વ્યવહારે આમ, વ્યવહારે આમ, નિશ્ચય. જો વ્યવહારે આમ જ્ઞાન કરાયું અને નિશ્ચય આમ શ્રદ્ધા કરાવી. શું કીધું? હજી હજી વાત સાંભળો. વ્યવહારે આમ એવું જ્ઞાન કરાયું અને શું કીધું? વ્યવહારે આમ જ્ઞાન કરાયું, નિશ્ચય આમ એમ કહીને દ્રષ્ટિ કરાવી, શ્રદ્ધા પાકી કરાય. ભૂપતભાઈ, અને આપણે લાગી ગયા છે જ્ઞાનને પાકા કરવામાં, પંડિત બનવામાં. હલો ગોખો, પાઠશાળા ભણો. આ ભણવાનો વિષય નથી, આ કળવાનો વિષય છે. કોણ માને આ વાતને સાહેબ? લાગી ગયા, હલો પરીક્ષા આપો, હલો ઇનામ આપો. ઇનામ દેનાર નહીં, ઇનામ દેવાની હોશ. પરીક્ષા આપનાર નહીં, પરીક્ષા આપવાની હોશ. હા, અહીંયા કહે છે નો પરીક્ષા, નો ઇનામ. અહીંયા તો જો નિધિ પાકર નિજ વતન મેં ગુપ્ત રહે જન ભોગતે. મળ્યું છે તો માણો, મળ્યું છે તો માણો. વાણી વિલાસ નહીં, કાલ પરમ દિવસે મેં કીધું હતું, આ વાણી વિલાસનો વિષય નથી, આ વચન વિલાસનો વિષય નથી, આ ચૈતન્ય વિલાસનો વિષય છે. વિલાસ એટલે રમત. એવી અદ્ભુત વાતો છે. એકલો સમયસાર ભૂતાર્થ જ્ઞાયક સ્વભાવ, એકરૂપ સ્વભાવ, અનંત ગુણનો એકરૂપ સ્વભાવ, એ શુદ્ધાત્મા ભૂતાર્થ, તેની સન્મુખ તેની દૃષ્ટિ કરીને નિશ્ચય સમ્યક પ્રગટ કરવું, એને સમ્યક દર્શન કહે છે. વહી સબ પ્રકાર આરાધને યોગ્ય હે. આમાં પણ એક મર્મ છે. સબ પ્રકારનો અર્થ ચાર કરવાના, સર્વે દ્રવ્યોથી, સર્વે ક્ષેત્રથી, સર્વે કાળથી, સર્વે ભાવથી. સબ તરહ સે, સબ પ્રકાર થે, સબ પ્રકાર સે, બધી જ રીતે એનો અર્થ કરો સાહેબ. બધી જ રીતે એટલે શું? તમે બધી રીતે બોલો ને, બધી જ રીતે કેમ બોલ્યા તો મને સમજાવો, એનો ભાવ ભાષણ કરાવો. તો બધી જ રીતે એટલે સર્વે પરદ્રવ્યોથી, સર્વે ક્ષેત્રથી, સર્વે કાળથી અને સર્વે ભાવોથી છૂટા પડી સ્વરૂપ અને સ્વભાવ તરફ વળવું, એનું નામ સર્વથા આરાધવા યોગ્ય છે. શું બેટા તારું નામ શું છે? સૌમ્ય. સૌમ્ય કયા ધોરણમાં ભણે છે? ઇલેવન. ઇલેવન ને, ઓકે. હવે નેક્સ્ટ યર ટ્વેલ્થમાં. હવે ટ્વેલ્થમાં જ્યારે ભણતો હોય તો મોબાઈલ સાથે રાખીને મમ્મી ભણવા દેશે? ટીવી ચાલુ રાખીને મમ્મી ભણવા દેશે? મિત્રોને આરે ગપાટા મારતા મારતા ભણવા દેશે? છાપું વાંચતા વાંચતા ભણવા દેશે? નહીં ને. કેમ સાહેબ બોલો, કેમ? બધેથી દૃષ્ટિને હટાવો, બધેથી ઉપયોગને હટાવો અને કેવળ અને કેવળ આમાં કોન્સન્ટ્રેટ કરો. બેટા તને ખ્યાલ છે ઓલો શું કહેવાય એને, ઓલો ભીંગ બોલ્યો ને, શું કહેવાય કાકા, ઓલો સાયન્સમાં આવે ને, ઓલો ગોળ ગોળ કાચનો નથી હોતો, અરે ઓલો આગ લાગે ને કાગળ ને સાયન્સમાં, તમારે નથી બતાવતા? હા હા, એ જે ગોળાકારનું હોય ને, સાયન્સમાં આપણને ટીચરો બનાવતા હોય, જો સૂરજનો તાપ આટલો બધો હોય પણ ઓલો ગોળ હોય ને કાચ, એ આમાં આમાં કરીને આમાં કરે અને આના ઉપર બતાવે, જો અહીંયા કાગળમાં આગ લાગી જાય, બિલોરી કાચ. હા બરાબર. હવે સાંભળો, મેં એક દાખલો આપ્યો હતો આ, કે સૂર્યના કિરણો બધા ફેલાયેલા છે તો કાગળ તો સુરક્ષિત છે, એમાં ક્યાં આગ બાગ નથી લાગતી. પણ કાચને ઉપર નીચે એવી રીતે કરે, એ કાચના જે આકાર પ્રકાર એ હોય, બરાબર સૂર્યના કિરણો જે ફેલાયેલા હોય છે એ બધા આમ થાય. થોડુંક એની સાથે ચા, ચાની ગળણી કેવી હોય,
સમજાય છે? હા, એ ગળણીમાં આમ ઝોલ હોય કે નહીં, એનો જે પ્લાસ્ટિકનો કે જે પણ ઝોલ હોય આમ હોય કે નહીં? એટલે જે એના ઉપર ચા નાખો એટલે આમ આમ સતે સપાટ નહીં હોય, એમ અહીંયા તત્વજ્ઞાનમાં મગજના સપાટ નહીં થાવ. એ ગળણી પણ ઊંડી હોય ને તો ચાય ગળાય. એ બે કામ કરે, ચા રૂપી એકત્વ અને ચા પત્તી રૂપી વિભક્ત. એ હે તત્વને કાઢી નાખે અને ઉપાદેયને નીચે, પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન, એ સોના ચાંદીના કપરકાવીમાં પહોંચાડે એને. તો ઓલા કાંચની વાત કરીએ તો સૂર્યના કિરણો સપાટ સતહ પર તો ફેલાયેલા છે, પણ જ્યારે એ સૂરજના કિરણો એકત્રિત થાય ને, એકાગ્ર થાય, એનો પ્રકાશ અને એનો એની તેજસ્વીતા એટલી વધે કે નીચે કાગળને આગ લાગી જાય. એવી રીતે ફેલાયેલો જે ઉપયોગ છે પરદ્રવ્યોમાં, પરક્ષેત્રમાં, પરકાળમાં, પરભાવમાં, એ ધ્યાનરૂપી અગ્નિ પ્રજ્વલિત ન થાય, એનાથી કર્મો નહીં બળે. જો ચાર બોલ, કર્મો નહીં બળે, રાગ નહીં છૂટે, જ્ઞાનના ભેદોનો પક્ષ નહીં છૂટે, ચાર ગતિઓનો ભ્રમણ નહીં છૂટે, આ ચારેને આગ નહીં લાગે. તો શું કરવાનું? પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધેથી દ્રષ્ટિને હટાવ અને સ્વરૂપ અને સ્વભાવમાં એવો ઉપયોગ એકાગ્ર કરો, ધ્યાનરૂપી અગ્નિ ભડ 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 બળે, કર્મો ખાક, રાગ ખાક, જ્ઞાનના પર્યાય ભેદો ભસમ, અને ચાર ગતિઓ ક્યાં વયા જાય છે ખબર જ નહીં પડે. પેલું કાચ શું કીધું નામ સાહેબ? બિલોરી કાચ, બિલોરી મેગ્નિફાઇડ ગ્લાસ. હા, મેગ્નિફાઇડ ગ્લાસ. કેટલી માર્મિક વાત છે આ, એ ઉપયોગને એકાગ્ર કરો. આ આપણે વધી વધીને શાસ્ત્રના પાનામાં હોય તો દ્રવ્યનું આલંબન તો છે જ, ક્ષેત્રનું આલંબન. અમે તો શિખરજીમાં બેઠા છીએ, અમે તો સોનગઢમાં બેઠા છીએ, અમે તો ઘરમાં એકલા જ એક રૂમમાં બેઠા હોય, ક્યાંક પર પર ક્ષેત્રમાં અટકેલા છો? વિચારજો, બહુ બહુ હૃદયથી વાત કરું છું. પર દ્રવ્યોમાં નહીં, પર ક્ષેત્રમાં નહીં, પર કાળમાં નહીં. આ હા હા હા, ચોથો કાળ. એટલે ચોથો કાળ, બેન તમે બતાવો તો, અમાસનો દિવસ સારો કે પૂનમનો દિવસ સારો? બેન તરફ જોતા નહીં, બોલો. પૂનમનો સારો ને, ભગવાન મહાવીરે ખોટું કર્યું ને, અમાસના દિવસે મોક્ષે ગયા. અરે કરે એ કામ, એમાં બહારના નક્ષત્રો અને બહારના દિવસો જોવાના હોતા નથી. બેટા પાણી ક્યારે પીવાય? સોમવારે, મંગળવારે, બુધવારે, ગુરુવારે કે તરસ લાગે ત્યારે? બસ આ તત્વ છે. ત્યારે દુઃખોથી મુક્ત થવું છે ને તો પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધેથી છૂટ, સર્વ પ્રકારથી આરાધવા યોગ્ય છે. સાંભળજો, મેં સવારે કીધું હતું સાંભળવા યોગ્ય છે એમ નથી કીધું, એના અંગે ઘણું લખવા જેવું છે, શાસ્ત્રો બનાવવા જેવું છે, કે સભામાં સભાને ગજવવું જોઈએ છે, બીજાને સંભળાવવા જેવું છે, સમજાવવા જેવું છે, ચર્ચા કરવા જેવું છે. નહીં, ચર્યાની વાત કર, ધર્મ ચર્ચાનો વિષય નથી, ચર્યાનો વિષય છે. પરિભાષાનો વિષય નથી, ડિફાઈન નહીં કરો, એને રિયલાઇઝ કરો. આપણે તો વ્યાખ્યા કરવામાં વ્યાખ્યાતાઓ થઈ ગયા છીએ. તમે લોકો શ્રોતા, અમે વ્યાખ્યાતા, બેઉ દિગંબર. નહીં સમજા, બેઉ દિગંબર એટલે ખાલી કમ, શ્લેષ અલંકારમાં હું બોલું છું. સર્વ પ્રકારથી, સર્વ ભાવથી ઔદાસીન્ય વ્રતિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છાનવ જોય જો, અપૂર્વ અવસર એઓ ક્યારે આ.
આજે સોનગઢની પૂજ બહેનશ્રીની ચર્ચામાં 4-5 છંદો પૂજ બહેનશ્રી બોલી ગયા. અપૂરો અવસર સવારના સ્વાધ્યાય. ક્યારે થઈશું બાયાંતર નિરગ્રંથ, જો સર્વ સંબંધનો બંધન તીક્ષણ છે. યા સર્વે બંધનોને તીક્ષણ છેદવાની વાત છે. બધેથી દ્રષ્ટિ હટાવો. બહુ સમજવા જેવું છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ, પરભાવ. બહેનશ્રીની ભાષામાં કહીએ, દુનિયાથી મરી જા. દુનિયાથી મરી જા એટલે દુનિયાના દ્રવ્યોથી મરી જા, દુનિયાના ક્ષેત્રથી મરી જા, દુનિયાના કાળથી મરી જા, દુનિયાના ભાવોથી મરી જાઓ. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્રે, સ્વકાળે, સ્વભાવે. અને જે સ્વદ્રવ્ય છે એ સ્વકાળ છે, સ્વકાળ છે, સ્વક્ષેત્ર છે, સ્વક્ષેત્ર છે, સ્વકાળ છે. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ એ જ સ્વભાવ છે, અને સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે એ જ ભગવાન આત્મા તો પોતે છે. તો આ આરાધને યોગ્ય હે, ઉસે જુદી જો પર વસ્તુ હે સબ ત્યાજ્ય હે. જો કે એમાં આવી ગઈ, આરાધવા યોગ્ય આત્મા છે એમ કીધું એટલે બીજું બધું ત્યાજ્ય છે. તો આજે આપણે કેવળ એટલી ચર્ચા કરી છે, દર્શના ચાર, એના ચાર બોલ, અને આ આરાધવા યોગ્ય, આરાધ્ય એટલે ઉપાધેય, અને બીજું બધું ત્યાજ્ય એટલે હે. આજ સવારે જે સ્વાધ્યાય આપણે સમગ્ર સ્વાધ્યાય લીધેલું છે એમાંનો આ કેવળ 5% લીધું છે આપણે, કેવળ 5%. હજી જ્ઞાનાચાર, તપાચાર, વીર્યાચાર એ બધું બાકી. આચાર, ઉપાધ્યાય, સાધુ, પછી નિશ્ચય, પંચાચાર, વ્યવહાર પંચાચાર એ બધું જ બાકી. પણ સવારે આપણે બધું લીધું છે પોતાની બુદ્ધિ પ્રમાણે, હવે વિચારજો. બાકી આ એક મસ્ત વિષય હતો, ઉપાધેય અને હેયનું જ્ઞાન, આરાધ્ય અને હેયનું જ્ઞાન. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિ.